સોશિયલ સર્કલ નજીક સાડી કટિંગના કારખાનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ પ્લાસ્ટિકના જથ્થામાં પ્રસરતા મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગના પગલે કારીગરોમાં ભાગદોડ મચી ગઈ હતી જેથી આગના ડરના પગલે ત્રણ માળના કારખાનામાં પહેલા માળેથી ત્રણ જેટલા કારીગરો કૂદી ગયા હતા અને તેઓને પગમાં ઈજા થઈ હતી ઘટનાની જાણ થતાં ફાર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બારે જેમાં તે આગ પર કાબૂ મેળવ્યો હતો સોશિયલ સર્કલ નજીક આવેલા લાલવાડી કમ્પાઉન્ડમાં સાડી કટિંગના ત્રણ માળના કારખાનાના ગ્રાઉન્ડ ફ્લોર પર વહેલી સવારે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી આગ લાગી ત્યારે કારખાનામાં નવ જેટલા કારીગરો કામ કરી રહ્યા હતા જોત જોતામાં પ્લાસ્ટિકના જથ્થામાં લાગેલી આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું પહેલા મારે કામ કરી રહેલા ત્રણ જેટલા કારીગરો રાકેશ તુકારામ નાયક બાબુલાલ નેમારામ નાઈ આખારામ ખેતારામ રાણા ડરના માર્યે કૂડી પડ્યા હતા જેથી ત્રણેયને પગમાં ફ્રેક્ચર થયું હતું સાડી કટિંગના કારખાનામાં આગની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારુ ચલાવી પહેલા આગને પ્રસરતા અટકાવી હતી ત્યારબાદ ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગ કાબુમાં આવે તે પહેલા પાંચ થી છ મશીનો અને અન્ય સામાન બરીને ખાક થઈ ગયો હતો આગના કારણે દર નાંબર એક કુદી જનાર ત્રણેય કારીગરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કે રાત્રિ મેડિકલ ઓફિસર હાજર ન હોવાને કારણે અડધો કલાક સુધી ત્રણે ઇજાગ્રસ્ત ડિલિવર મેડિકલ ઓફિસર ફરજ પર આવતા દર્દીઓને તપાસી રિફર કરાયા હતા આ ઘટનાને પગલે વિવાદ સર્જાયો હતો જેથી આરએમઓ ડોક્ટર કેટન નાયકે જણાવ્યું હતું કે જવાબદાર મેડિકલ ઓફિસર સામે પગલા ભરાશે જો વાત સાચી હશે તો કેમેરામેન મુકેશ ગૌરવ સાથે કમલેશ સોની દિવ્યાંગ સુરત